निगम प्रतिद्यम युद्ध सात स्तौमे नाश्रित वल्लभाधीशो न च्रष्टा सुबोधिनी न ना राधिका नाथो वृथा तजन्म भूतले बल्शि कष्ट क्या राधे બિરાજમાન પરમ શ્રદ્ધે પરમાદરણીય ધર્મધુરંધર ભાવિ આચાર્યશ્રી જેમનો આ મંગલ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે એવા પરમ પ્રિય પરમાત્મીય યુવાનોના હૃદયના સમ્રાટ શામ્રાયણ સંપ્રદાયના દરેક ભક્ત હૃદયમાં જેનું વિશિષ્ટ માન બિરાજમાન હોય એવા ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી જેરાયુષ્માન બાલ આચાર્ય લાલજી મંચાસી બિરાજમાન સર્વે સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મનિષ્ઠ આચાર્ય પરિવારના અત્યંત કૃપાપાત્ર એવા સર્વે શ્રી સંત મહાનુભાવો

અને ગુરુનું કાર્ય છે પ્રત્યેક જીવનો સ્વીકાર કરે એને ગુરુ કહેવાય ક્યાં બોલવું ક્યાં નહીં બોલવું ક્યાં ચાલવું ક્યાં નહીં ચાલવું ક્યાં બેસવું ક્યાં નહીં બેસવું શું સાંભળવું શું નહીં સાંભળવું એનો વિવેક જો મનુષ્યને આપે એનું નામ ગુરુ આજની અલૌકિક ક્ષણમાં ભગવાન શ્રી લક્ષ્મણ દેવ સત્સંગ મંડલ રાજકોટના સર્વે યુવાનો જેમણે ગુરુ ભક્તિનું અલૌકિક દર્શન કરાવ્યું છે એવા સર્વે યુવાનોને હૃદયપૂર્વક હું ધન્યવાદ અભિનંદન આપીશ કે આપે ખરેખર આપની ગુરુનિષ્ઠા ધર્મનિષ્ઠા મનુષ્ય નિષ્ઠાને ગૌરવ પ્રદાન આજે કર્યું છે અભિનંદન અભિવાદન આશીર્વચનનો આ મંગલ પર્વ એટલે ગુરુનો જન્મોત્સવ આ એ મંગલ પર્વ છે જ્યાં શિષ્ય આવા મંગલ ઉત્સવમાં આવીને પોતાના જીવનને ધન્ય અને કૃતાર્થ કરે છે રાજસત્તાથી તો ઘણી ઉપર જેને મહાસત્તા કહેવાય એ ગુરુનું પદ ગણાય છે અને જ્યારે પણ આ ધર્મ સત્તામાં જ્યારે રાજનીતિનો પ્રવેશ થાય તો અન્ય કોઈ પરિશ્રમિત થાય કે ન થાય પણ જે આચાર્ય સ્વરૂપે બિરાજમાન છે ને એને હંમેશા પરિશ્રમ પડતો હોય છે દરેકનું દરેક ક્ષણનું દરેક પ્રકારનું ધ્યાન એ આચાર્ય રાખવાનું છે સંસ્કૃતિનું રક્ષણ એ આચાર્ય કરી રહ્યો છે તો આપણું કર્તવ્ય શું બતાવી રહ્યું છે કે ધર્મનું રક્ષણ આચાર્ય કરે આચાર્યના ચરણ રક્ષણ એ આપણે કરીએ ગુરુ કોને કેવાય મુખાર્વન તેજસ્વી હોય અને ચરણમાં છાલા પડ્યા હોય એક એક શિષ્યના ઘર ઘર સુધી જતા ગુરુના ચરણમાં છાલા હોય છે અને મુખાર્વિંદમાં તેજ દેખાતું હોય એ ગુરુનું સ્વરૂપ કહેવાય ધન્ય છે એવા ભક્તો જે આજના દિવસે અહીંયા ઉપસ્થિત થયા છે અમારા પુષ્ટિ બારમાં કહેવાય ભાગ્ય કહી ના જાય ભાગ્ય કહી ના જાય તો કહેવાય કે મહાજનકતા એ સપંથા એવા મહાપુરુષના ચરણ જ્યાં પડ્યા હોય એની પાછળ ચાલીએ એ જ સાચો ધર્મ કહેવાય એ જ સાચી નિષ્ઠા કહેવાય શાકોત્સવનો મંગલ પર્વ એ વિશે શું કહું પણ જ્યારે મહાપ્રસાદ જીવનમાં મળે છે તો દેહના વિકારો દૂર થાય છે જ્યારે કણિકા મહાપ્રસાદ લેવાનો અવસર મળી જાય તો માનજો કે આજે ભગવાનની કૃપા થઈ કે આજે મને પ્રસાદી મળી છે એનું અન્ન તરીકે ના જોઉં પણ ગુરુની કૃપા તરીકે સ્વીકારવું જીવનમાં પરિવર્તન થઈ જાય ભાઈ એ અવસર તમને મળ્યો છે અને આજની મહાપ્રસાદે શું ખાલી સાકોત્સવમાં તમને જે પ્રસાદ મળે છે નહીં પણ તમારા ગુરુદેવ આચાર્યની વાણી તમને સાંભળવા મળે એ જ સાચો પ્રસાદ ગણજો પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ગુરુનું છે ગુરુ વગરનો જીવન કહેવાય કહેવાય કે મનુષ્યને સૂતક ઉતરી જાય પણ સૂતક કોને ન ઉતરે કહેવાય કે જેના માથે ગુરુ હોતા નથી એને ક્યારેય સૂતક ઉતરતું નથી એટલે જીવનમાં આ ગુરુ વગર જીવાતું જ નથી આજે મંગલ દિવસ કહેવાય ને રાજકોટના યુવકો અત્યંત ભાગ્યશાળી કહેવાય કારણ કે જન્મોત્સવ ઉજવાય કેટલા બધા હોય તો કયા સ્થાને જવું ક્યાં ન જવું કેટલી બધી વિનંતી હોય અને આખું વર્ષ પધરામણી થતી જ હોય બધા ભક્તો કુરતાર થાય પણ જન્મોત્સવ એ વ્યક્તિનો પોતાનો પ્રિય દિવસ કહેવાય અને હંમેશા એ મનુષ્યનો પ્રિય દિવસ પોતાના પ્રિય સાથે ઉજવે તો અમારા લાલજી મહારાજશ્રીને આ રાજકોટના ભક્તો બહુ પ્રિય લાગે છે છેઠ વડતાલ દેશથી રાજકોટ સુધી આ મંગલ ઉત્સવ ઉજવવા પધાર્યા છે ખરેખર તમે બધા ભાગ્યશાળી છો કે અહીંયા જન્મોત્સવ ઉજવાય છે અને આજનો દિવસ એટલે કયો અમારા અષ્ટ સખા સુરદાસજી ગાય છે કે આજનો દિવસ કેવો છે ચિરંજીવ ગોપાલ રાણી તેરો ચિરંજીવ ગોપાલ કે આજનો દિવસ એવો છે કે આખું વર્ષ ગુરુનો હાથ શિષ્યના માથે હોય પણ આજનો દિવસ એવો છે કે શિષ્ય ત્યાં બેઠો હોય ને ગુરુને હૃદયથી આશીર્વાદ આપે કે હે મારા ગુરુ આપ સૂર્યની જેમ સદાય ચમકતા રહેજો સદાય આપનો પ્રકાશ ફેલાય ચારે દિશામાં આપનો યશ ગવાય એવા અંતરના આશીષ હું મારા ગુરુને અર્પણ કરું છું આજનો દિવસ એ આશીષ આપવાનો દિવસ ગણાય છે ભાઈ એવો મંગલ દિવસ છે કે ત્યાં દૂર બેઠેલા ભક્તની એક ભક્તની શુભકામના પણ અહીંયા ગુરુનો પ્રતાપ વધારી દે છે તો એવો મંગલ અવસર છે ને આજનો દિવસ અમારા આત્મીયતા અને સ્નેહ જો ધર્મ કુળ અને વલ્લભ આત્મીયતા તો બસો વર્ષથી છે પણ આનંદ એક વાતનો છે ને ગૌરવ પણ લઈ રહ્યો છું કે સ્વામિનારાયણ સંપ્રદાય વલતાલ ગાદી દેશના ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ આ વર્ષો જૂની આત્મીયતાને ફરી જાગૃત કરી અને સ્નેહનો સંબંધ બાંધ્યો છે એનો અત્યંત હૃદયથી ગૌરવ અને આનંદનું અભિનંદન આપી રહ્યો છું કે આપણા દ્વારા જે આત્મીયતા સ્નેહ જો આચાર્ય પરિવારને પણ મળતી હોય તો આ શિષ્ય પરિવારને કેટલો આનંદ થતો હશે ઘરે ઘરે દેશ દેશમાં જઈને એક એક શિષ્યના ખબર અંતર પૂછવા એ ગુરુનું લક્ષણ છે તો પ્રિયજનો સરે વાલા ભક્તો સર્વે હરિભક્તોને આજના મંગલ દિવસની પૂજ્ય મહારાષિના જન્મોત્સવની અનેક ગણી વધાઈઓ અર્પણ કરું છું કે આપણે આ ઉત્સવ ઉજવ્યો એની ખૂબ ખૂબ વધાઈ ખૂબ ખૂબ શુભકામના સદાય આપણા ઘરે ગુરુ ચરણ પધારે એ ગુરુનું જ્યારે ઘરમાં ચરણ પડે ત્યારે વ્યક્તિ કૃતાર્થ થાય છે ભગવાન કૃષ્ણ પણ જયારે ગોકુળથી હે પ્રભુ ભગવાન ઉપદેશ આપતા કહે છે કે પ્રભુ આપના જયારે ખુલ્લા ચરણ ભક્તની ઝુંપડીમાં પધારે ત્યારે ભક્ત સનાથ થાય છે એવો જ આગ્રહ રાખીએ કે એક એક ભક્તના ઘરમાં ગુરુનું ચરણ સ્થાપિત થાય અને ભગવાન કેવા છે જગદગુરુ જ્યારે અર્જુનને ઉપદેશ આપ્યો તો એ લીલાત્મક કૃષ્ણ પણ જગદગુરુ સિદ્ધ થયો છે ગુરુ એ જ કહેવાય જે ઉપદેશ આપે છે અને શિષ્ય એ કહેવાય જે ઉપદેશને ગ્રહણ કરે છે તો ઉત્તમ ગુરુ સામે ઉત્તમ શિષ્યનું પદવી ધારણ કરીએ તો આનંદ થાય અને બસો વર્ષ આ શાકોત્સવને થયા એની પણ ખૂબ ખૂબ શુભકામના આજે આ મંગલ દિવસે પૂજ્ય આચાર્ય મહારાષ્રી લાલજી મહારાષ્ટ્રી એવમ રાજકોટના લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ કે જે અથાગ પરિશ્રમ કરીને આ મંગલ મહોત્સવ યોજ્યો છે આજના શુભ દિવસે આપે અમને યાદ કર્યા રાજકોટ સુધી પધરાવ્યા વલ્લભકોટ અને ધર્મકુળનું મિલન કરાવવામાં આ રાજકોટનો યુવક મંડળે ખૂબ મોટો સહયોગ આપ્યો છે હૃદયપૂર્વક એને અભિનંદન આપું શુભકામના આપું કે આવા જ મંગલ કાર્ય આપણા દ્વારા થાય ને પૂજ્ય લાલજી મહારાજને અત્યારથી હું આમંત્રણ આપું છું કે અમારા વૈષ્ણવ સંપ્રદાયમાં પણ જ્યારે આવી સભા યોજાય તો આપશું જરૂરથી સમય લઈને આ પધારો અને આવી રીતે વલ્લભ ને અને મિલન થઈને શોભામાં અભિવૃદ્ધિ થાય એવી મંગલકામના સાથે અનંત જન્મદિવસની વધાઈઓ સાથે हूँ मार शुभकामना मार अभिनंदन भक्तों मेरे आशीर्वचन ने अँ विराम आपूँ बोल श्री कष्ट कनैया लाल की जय अगर आपको ये वीडियो पसंद आया है तो चैनल को सब्सक्राइब करना ना भूले और साथ में बेल आइकन भी ताकि नए वीडियो की नोटिफिकेशन आपको तुरंत मिलती रहे हमारे फेसबुक पेज को लाइक करें और इंस्टाग्राम पेज को फॉलो करें और सोशल मीडिया से जुड़े ताकि આને વે સભી પ્રોગ્રામ કી માહિતી ઓર બહોત કુછ આપ તક પહોંચતા રહે